જોયું આજ તો આપણો એક પ્લાન સફળ થઈ ગયો બસ હવે બીજો પ્લાન હા મમ્મી હવે છે ને આપણો બીજો પ્લાન શું છે ખબર છે હા હા એક વખત એક પ્લાનમાં આપણે સફળ થઈ જઈ પછી જોઈએ બસ હવે ખાલી આકાશ અને નિકિતા એ બેને જ ફસાવવાનો પ્લાન છે ઈ બેને તો એવા ફસાવશું ને કે જિંદગીમાં બે ક્યારે એક નહીં થઈ શકે બંને વચ્ચે એટલી કડવાશ પેદા કરશું ને કે બે ક્યારે એક થવાનું નામ જ નહીં લે ચાલ હવે એ બધું તું છોડ હવે તો કોઈ પણ જાતની ઉપાધિ કરવા બરાબર છે અને તારું જે કામ હતું ને એ કામ તું પૂરું કરી આવ હો હા મમ્મી અને કેન્સર વેલો ઘરે આવી જશે બરાબર હા મમ્મી હું પણ થોડું કામ કરી લઉં હવે આવી આમ સસો લઈને વહી ગઈ કઈ બોલી એ નહીં આપણી વાત સાંભળતી તો નહીં ગઈ ને હા મમ્મી આપણે આને જેટલી ભોળી સમજીએ છીએ એટલી છે નહીં ના ના એવું કઈ નહીં હોય ચાલ ને છોડે બધું ચાલ જા તું તારું કામ પૂરું કરી આવ હવે સારું મમ્મી હું જાઉં છું હા ઠીક છે જા તું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આકાશ આકાશ એક વાત કહું અત્યારે નહીં નિકિતા અત્યારે મારો મૂળ નથી આકાશ મારે જે વાત કહેવાની છે ને એ જરૂરી છે અને અત્યારે કરવી પડે એમ જ છે બોલ શું કહેવા માંગે છે તું તમને ખબર છે તમે જે માને ને તમારા ભાઈને પોતાના કહો છો ને એ કોઈ તમારું પોતાનું નથી એ જ લોકો પીઠ પાછળ તમારા પર હસે છે મૂર્ખ સમજે છે તમને સમજાય છે તમને એ તમારું ક્યારે સારું નથી ઈચ્છતા જાણો છો તમે જાણો છો છતાં પણ હા કે એ લોકો મારી પાછળ શું વિચારે છે ને મને બધી ખબર છતાં પણ હું આ ઘરમાં રહું છું શું કામ તને ખબર છે કે ક્યારેક તો એનામાં પરિવર્તન આવશે ને પરિવર્તન આવવાનું હોય ને તો એ ક્યારનું આવી ગયું હોય અને જે ઘરમાં આપણી હાજરી ગેરહાજરી સમાન હોય ને એ ઘરમાં રહેવું જ નકામું છે આપણે હમણાં નીચે જઈને પપ્પા સાથે વાત કરી લઈએ પપ્પા અત્યારે ઘરે નથી એ બહાર ગયા છે પપ્પા બપોરે આવે ત્યારે એમની સાથે વાત કરવી પડશે ઓકે કાઈ વાંધો નહીં તો બપોર પછી પપ્પા આવે ત્યારે વાત કરી લેશું તારા તો તારા ગેટ પર ક્યાં જવું તું ને
અરે હા 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 હું તો હા ભૂલી ગઈ આંટી યાદવ તમને ગીતા માસી બોલાવે છે લે હજી મારી રાહ જોવે છે હા આંટી તમારી જ રાહ જોઈને બેઠા છે તમે જલ્દી હાલો હા હાલો તમે બી જાવ હું આવું છું હાલો જાવ જાવ એ લાવો જ મેટ્રી લઈ લાવો તો ત્યાંથી હાલો હું જાવ છું હો અરે હું તો હા ભૂલી ગઈ નિકિતા મેડમ બોલ શું વાત છે પપ્પા એક વાત કેવી છે તમને હા બોલ મને ખબર છે ક્યારનો હું જોતો હતો પપ્પા આજે સવારે જે થયું એના વિશે મારે ના પાસે તમારી સાથે વાત કરવી છે હા કહો પપ્પા આજ સવારે જે થયું પપ્પા તમે જ કહો અમારે શું કરવું શાંત થા બેટા મને આ બંને માં દીકરાના કાવતરાની ખબર છે કે આ બંને શું પ્લાન કરી રહ્યા છે કા બધું સાંભળી દુખા લે એટલે જ તો મેં તારી પાસેથી ફાઈલ લઈ લીધી હું નતો ઈચ્છતો કે આપણા પરિવારમાં કોઈ પણ જાતની કિરાર પડે હેપ ગોડ પપ્પા સારું થયું કે તમને આ વાતની ખબર હતી નકર આપણા સંબંધમાં કિરાર પડી જાય મેં એટલા માટે જ ફાઈલ લઈ લીધી હવે તમે અમને આશીર્વાદ આપો કે આપણે ત્રણે ક્યારે અલગ ના પડે અરે મારા આશીર્વાદ તો હંમેશા તમારી સુખની સાથે જ છે કોઈ પણ જાતની ચિંતા કરો ના આપણો પરિવાર ક્યારે અલગ નહીં પડે પણ એક વાત ની પપ્પા અમને ખુશી છે કે તમે અમારા ઉપર વિશ્વાસ કર્યો કે અમે ક્યારે આ ઘરનું ખરાબ નહીં કરી એટલે જ તો આ બધી જીવનદારી તમને લોકોને સોંપી હતી પણ આ મને નહોતી ખબર પણ મમ્મી મારો 50,000 નો ચેક ખોવાઈ ગયો છે તમે જોયો છે 50,000 નો ચેક ખોવાઈ ગયો તારો ચેક ખોવાઈ ગયો તો થોડી હું લઈને ફરતી હોય તો તું મને પૂછસ આવી બેદર કરી સાવ શું થયું આકાશ કેમ આટલા બધા ટેન્શન માં છો અરે કઈ નહીં બેટા એનો ક્યાંક 50,000 નો ચેક મુકાઈ ગયો છે જરા ગોતવા મદદ કરને એની હા પપ્પા ગોતું છું મળે તો બસ ભાભી ખોટા ચેક ગોતવા જવાના નાટક રહેવા દો એટલે તું કેવા શું માંગે છે ચેક તો ભાભીના રૂમમાંથી જ મળશે કેમ કે આપણા ઘરમાં કોઈ પરાય વ્યક્તિ તો આવતું નથી રોશન શું બોલસ એનું તને ભાન છે કે નહીં તમને વિશ્વાસ નથી ને મારા વાત ઉપર તો હાલો ભાભીના રૂમમાં હા હા એક વખત જોઈ લો તમે એટલે તમને ખબર પડી જાય હાલ જોયું આ ચેક ક્યાંથી મળ્યો આ નફટ પાસેથી મળ્યો આજ બાકી રહી ગયું હતું ને અમારે જોવાનું
સાવ આવા હલકા વેળા કરીશ તું એ અમને નથી ખબર. બહુ વિશ્વાસ હતો ને તમને તમારા દીકરા ઉપર. બસ કોઈ કઈ નહીં બોલે, બધી મને ખબર જ છે. શું તમને ખબર છે? તમને સાચું કીધું એટલે કડવું લાગ્યું. હજી તમારી આંખો નથી ખુલતી, હજી આ તમે નજરે જોયું તોય. અને તું સાવ કેવી છો તને ખબર નથી? આ ઘરમાં ને ઘરમાં તું શું ધજાગરો કરસ, આ તું શું હોરી હરગાવસ. હે ભગવાન, આ શું શું મારે જોવું પડવું છે. આ છે આ ઘરની લક્ષ્મી, આને લક્ષ્મી કહેવાય. બસ બહુ થયું હો. હવે એકવાર કીધું ને, હું કોઈ પણ સાંભળવા નથી માંગતો આ બાબત ઉપર. હવે બહુ તો આનું થયું છે, આવું બધું સહન તમે કરો, હું નહીં કરું. તારે જવાનું, તું પણ જા. બેટા, નિકિતા, ઉભી થા, ઉભી થઈ જા. બેટા, હું હવે એવું ઈચ્છું છું કે તમે લોકો છે ને અલગ રહેવા જતા રહો. બેટા, મને એવું લાગે છે કે તમે લોકો ખોટા હેરાન થશો અહીંયા, એટલા માટે કહું છું. નહીં પપ્પા, હવે તમને છોડીને ક્યાંય નહીં જાય. નફરતને તો હંમેશા પ્રેમથી ને જ હરાવી શકાય છે. સાચી વાત છે, ગજબ ખેલ છે. દેવ જેવો દીકરો દીધો છે અને લક્ષ્મી જેવી હોવ દીધી છે, પણ આ લોકોની કદર નથી. આકાશ, મારો કોઈ વાંક નથી, મને આ ચેકની ખબર પણ નથી કે આ મારા પર્સમાં કેવી રીતે આવ્યો. મારા પર વિશ્વાસ કરજો પપ્પા, મેં નથી કર્યું. હા બેટા, આ કાવત રાણી મને ખબર હતી, આ તો આ લોકોનું કાવતરું છે. અને તું રણમાં કઈ ઉપાધિ કરમાં, આ વાતની મને બધી જાણ છે. બેટા, તું નિકિતા નીચે જા, કામ કર, કઈ ચિંતા કરમાં, અને તું પણ કઈ ચિંતા કરમાં. હાલ Thank you.
મમ્મી હા શું થાય છે મમ્મી તમને મમ્મી મમ્મી હવે તું તો કોઈ જાજો ટાઈમ જીવવાની છે નહીં તો તારા ગયા પછી મને મારા હકનો ભાગ કોણ અપાવશે કેવો દીકરો છે તું તારી માં અત્યારે મોતની હળી ઉપર છે અને તને તારા ભાગની હિસ્સાની પડી છે શરમ કર શરમ કેવો દીકરો છે તું રોશન તારે તારો ભાગ જ જોઈએ છે હું મારો ભાગ પણ તને આપી દઈશ બસ એકવાર મમ્મીને સાજા થઈ જવા દો કિંમત પૈસાની નહીં સંબંધોની હોય છે સાચી વાત છે પૈસા તો કાલ પણ કમાઈ લેશું પણ મારી મુક્તા કાલ નહીં કમાઈ શકીએ આપણે જો તમારે જે કરવું હોય ને કરો મમ્મીનું જે થવું હોય થાય મને મારો ભાગ મળી જવો જોઈએ ઓકે તો મને માફ કરી દેજો આજે સાબિત થઈ ગઈ સંબંધો એને નથી કહેવાતા જે લોહી ના હોય મેં તો તને હંમેશા સાવકો દીકરો સમજો અરે તને તો સાવકો દીકરો સમજો પણ આ લક્ષ્મી જેવી વહુને પણ પોતાની ના સમજી હું તમારા બે પાસે માફી માંગું છું મને આજે સગીમાં સમજીને માફ કરી દો તમે આમ હાથ જોડે સારું ના લાગે તમે તો મારી માં છો અને માં ક્યારે સંતાન પાસે હાથ ના જોડે આકાશ તમે જ મમ્મીને કંઈક કહો ને જો બેટા હવે મારું કઈ નક્કી નથી હું ક્યારે વહી જાઉં એની કઈ ખબર નથી બસ તમે બધા આમ વળી વળીને રહેજો અને શાંતિથી રહેજો મમ્મી આપણામાંથી કોઈ ક્યાંય નથી જવાનું અને તમે પણ ક્યાંય નથી જવાના તમે પણ બહુ જલ્દી સાજા થઈ જજો આવી આવી ખરાબ વાત ના કરો હા મમ્મી ભલે ગમે એટલો ખર્ચો થઈ જાય પણ મારે મારી માં જોઈએ એ ભાઈ હવે આમાં ખર્ચો ન કરવાનો હોય આપણે બંને ભાગ પાડી લઈએ એ તો માની મમતાને લજેવી નીચે સગો દીકરો સમજો ઓયો જા તું ઓયો જા દૂર થઈ જા મારી નજર થી દૂર થઈ જા કઈક તો શરમ કર કઈક તો શરમ હજી તારી માં મરવાની એની ઉપર છે હજી તારે ભાગ પાડવો છે થોડી તો શરમ કર તારામાં એટલી પણ છે નહીં કે તને તારા ભાગની જ પડી છે નકરી તારી જનેતા છે થોડું એના વિશે તો વિચાર નહીં સમજે મમ્મી મને મારી ભૂલ સમજાઈ ગઈ તો મને માફ કરી દે માફ કરી દે ને એ જી બહુ નાનો છે માફ કરી દે એને ભૂલ સમજી ગઈ એ પણ બહુ છે તું માફ કરી દો હું એને હવે મારું કઈ નક્કી નથી હું ક્યારે વહી જાઉં બસ મમ્મી તું આવું ના બોલ મને આજે સંબંધની સાચી કિંમત સમજાઈ ગઈ મમ્મી મમ્મી
માફ કરી દે, મારો નાનો ભાઈ છે. મારે નથી કોઈની પ્રોપર્ટી જોતી, મારે નથી ભાઈનો ભાગ જોતો. હા મમ્મી, રોશનભાઈને માફ કરી દો. હવે એને સમજાઈ ગયું છે કે પૈસાની કોઈ કિંમત નથી, કિંમત તો સંબંધની છે, મા બાપની છે. અને હવે એ વસ્તુ સમજી ગયા છે, એને માફ કરી દો મમ્મી. હા મમ્મી, પણ અમે હવે તને કાઈ નહીં થવા દઈએ. હા મમ્મી, અમારે જે કરવું પડશે અમે બધું કરશું. અમે તમને સારામાં સારી ટ્રીટમેન્ટ અપાવશું, બધી એટલે બધી કોશિશ કરશું, પણ અમે તમને કાઈ નહીં થવા દઈએ. અમારે બીજું કઈ નહીં, અમારે અમારી માં જોઈ છે. ભાઈ આકાશ, નિકિતા ભાભી, મને તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો પ્લીઝ. બસ હવે મારા ગયા પછી મને શાંતિ થશે, હું હવે શાંતિથી મરી શકીશ. ના મમ્મી, બબે હવે તમને કઈ નહીં થવા દે. હા મમ્મી, અને છે કે તમે આ હર વખતે આવું બોલવાનું બંધ કરી દો. અમે તમને કઈ નહીં થવા દે, અમે બધી કોશિશ કરશું. તમારે અમને છોડીને ક્યાંય નથી જવાનું. ભલે બમ્બે એટલો ખર્ચો થઈ જાય, પણ અમે લોકો તમને કાંઈ નહીં થવા દઈએ. બસ તમારા બધાનો આટલો બધો પ્રેમ જોઈને જ હું તો બસ તમારા બધાના પ્રેમથી જ સાજી થઈ જઈશ, મને હવે એવું લાગે છે. Mm-hmm.